થોડાક દિવસો અગાઉ ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી અશ્લીલ ફોટો અને વિડીયો ઉતારીને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. સાથે જ આરોપી દ્વારા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 50,000 ખંડણીની પણ માંગણી કરવામાં આવી હતી. દિલ્હીની યુવતીએ આ અંગે વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશનમાં રજનીશ મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે મળેલ અંગત બાતમીના આધારે રજનીશ મિશ્રાની વડોદરાથી ધરપકડ કરી હતી. તપાસમાં અને આરોપી સાથે પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આરોપી ફેક ફેસબુક આઈડી બનાવી પોતે છોકરી બનીને છોકરીઓને ફસાવતો હતો અને તેઓ વડોદરાના સિયાબાગ વિસ્તાર ખાતે પોતાના ભાઈ સુનિલ સાથે રહેતો હતો. કેટલાક દિવસ પહેલાં રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે એક રેપ અને સાયબર ક્રાઇમ અંગેની ફરિયાદ લેવામાં આવેલી, જેમાં ફરિયાદીને મોડેલિંગ અને પિક્ચર્સમાં કામ અપાવવાના બહાને છળકપટથી વડોદરા ખાતે એક હોટલમાં બોલાવી અને એનું ફોટોશૂટ લેવાના બહાને, પછી ત્યારબાદ એને ધમકાવીને અને શારીરિક ઇજા પહોંચાડીને એનો રેપ કરવામાં આવેલો, અને ત્યારબાદ આ ઘટનાનો વિડીયો મેં લીધેલો છે. એવી રીતે બ્લેકમેલિંગ કરીને વખતો વખત એની પાસે પૈસા લેવામાં આવેલા અને એના આધારે એના ન્યૂડ પિક્સ પણ માંગવામાં આવેલા. ત્યારબાદ ગયા વર્ષની આ ઘટના બાદ હમણાં તાજેતરમાં એ જ વ્યક્તિએ ફરીથી એ ફરિયાદીને હેરાન કરવાનું અને ફરીથી એ જ ન્યૂડ પિક્સ વાયરલ કરવાના બહાને બીજા 50,000 માંગવાનું બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ફરિયાદના આધારે હાલમાં એક શંકાસ્પદ વ્યક્તિને લાવવામાં આવેલ અને એનું આયકાર્ડ ચકાસતા જે વ્યક્તિ ફરિયાદીએ જણાવેલ છે તે જ જણાય છે અને હાલમાં એની પૂછપરછ કરેલી છે અને એનું આરટીપીસીઆર ટેસ્ટની જરૂરી બીજી કાર્યવાહી કર્યા બાદ ટૂંક સમયમાં જ એની અટકની કાર્યવાહી કરવામાં આવશે. આ જે આરોપી છે એ બેસિકલી દિલ્હી અને યુપીની કેટલીક જગ્યાઓમાં છોકરીઓ સાથે રહેતો હોય છે અને બીજી એને બ્લેકમેલિંગની કાર્યવાહી કરતો હોય છે, પણ એ બેસિકલી બરોડામાં એક જગ્યાએ ઘર રાખીને રહે છે અને અમને ગુપ્ત બાતમીના આધારે ખ્યાલ આવેલો કે આ વિસ્તારમાં એ રહે છે અને એના આધારે એને વોચ ગોઠવેલી અને પોતાના ઘરે આવેલો તે દરમિયાન એને પોલીસે ઝડપી પાડેલો છે, પણ હાલમાં એની વધુ પૂછપરછ ચાલુ છે. હા, આ જે વ્યક્તિ છે એણે અન્ય લગભગ 10 વધારે છોકરીઓનું શોષણ કરેલાનું હાલમાં પ્રાઇમા પેશી ખુલેલું છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. એણે આકાંક્ષા વર્મા કરીને એક નોર્થ ઇન્ડિયા ઝોનની બ્યુટી પેજન્ટ છોકરી છે, એના નામના 4-5 ફેસબુક એકાઉન્ટ ખોટી રીતે બનાવેલા હતા અને એના આધારે કે મને જે કંઈ આજે બની છું એ રાજ રજનીશ મિશ્રાએ બનાવેલી છે, એના વગર તો હું કંઈ જ નથી, અને એ વ્યક્તિને તમે અપ્રોચ કરો એ તમને મોડેલિંગમાં આગળ કામ અપાવશે, એ રીતની એણે જાતે જ એક હવા ફેલાવેલી. અને કેટલીક વખત છોકરીની આઈડી તરીકે એણે આકાંક્ષા, અંશિકા, નેહા વગેરે નામોથી જુદા જુદા વોટ્સએપ અને ફેસબુક આઈડી બનાવીને છોકરો સાથે ચેટ પણ કરેલું. આરોપીનું નામ રાજ ઉર્ફે રજનીશ મિશ્રા છે અને એનું નિકનેમ મિન્ટુ પણ છે. આ બાબતે સાયબર ક્રાઇમની કેટલીક કમ્પ્લેન્સ દિલ્હીમાં કરવામાં આવેલી હોવાની પ્રાથમિક જાણકારી સાહેદોએ આપેલી છે અને આ બાબતે FIR થઈ છે કે કેમ તેની વિગતો મેળવવાનું હાલ ચાલુ છે. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.